તો અલગ અલગ મુદ્દાઓ અને અલગ અલગ પરિબળોને લઈને હાલ કોંગ્રેસ જે છે તે ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો નથી ચૂકતી અને હવે જોવાનું એ રહેશે કે પરિણામો સ્પષ્ટ થયા બાદ ભાજપ કયો રૂખ અખત્યાર કરે છે આ વિશે ચર્ચા ચાલી રહી છે મારી સાથે મહેમાનો જોડાઈ રહ્યા છે જયવંતભાઈ આપને અમારો પ્રશ્ન રહેશે જયવંતભાઈ આપનું શું કહેવું છે અલગ અલગ પરિબળો કામ કરી ગયા ભાજપની નિષ્ફળતાઓને જનતા સમક્ષ મૂકવાની વાત હતી કે પછી કોંગ્રેસે આ વખતે ફરી એકવાર સોફ્ટ હિન્દુત્વ તરફ પ્રયાણ કર્યું તેના કારણે કદાચ આ જીતની નજીક પહોંચી ચૂકી છે કોંગ્રેસ હું ભાઈ વાત કરીશ સૌ પહેલાં તો વાત કરીશ કે કયા પરિબળો કોંગ્રેસની તરફેણમાં કામ કરી ગયા તો એક વાત એ છે કે રાહુલ ગાંધીએ એવો પ્રયાસ કર્યો કે ચાહે મધ્યપ્રદેશ હોય ચાહે રાજસ્થાન હોય એમાં જૂથબંધીને એ ટાળી શકે એટલે આજે તમે અત્યારે જ જુઓ તો એવા સમાચાર આવી રહ્યા છે કે દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા છે કમલનાથના ઘરે પહોંચ્યા છે એટલે આ એક વાત નોંધવાલાયક છે કારણ કે મધ્યપ્રદેશમાં ત્રણ નેતાઓ વચ્ચે જૂથબંધી હોવાનું મનાતું હતું અને એ એના કારણે થોડી તકલીફ પડતી હતી પરંતુ આ વખતે એક દિગ્વિજયસિંહને સાઈડલાઈન કરી દેવામાં આવે રણનીતિનો ભાગ હોય ચાહે સાઈડલાઈન ખરેખર કરી દેવામાં આવ્યા હોય દિગ્વિજયસિંહ નહીતર એનો જે મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યકાળ છે એ નડતરરૂપ બન્યો હતો ભાજપ પૂરી તૈયારી કરી ચૂક્યો હતો કે એને ટાર્ગેટ કરે પરંતુ એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા એટલે એક ફાયદો ત્યાં થયો તો બીજી તરફ કોંગ્રેસ રાજસ્થાનમાં સચિન પાયલોટ અને અશોક ગેહલોત એ બંનેની જૂથબંધીને પણ ટાળી શક્યા રાહુલ ગાંધીએ સ્ટેજ ઉપર બેને ગળે મળવાનું કર્યું અને એમાં જો કે આંખ પણ મારી એ જે કંઈ હોય તે પરંતુ એ એક એક સંયુક્ત ચહેરો દેખાડી શક્યા બીજી તરફ જે કંઈ ત્યાં મુદ્દાઓ ઊભા થયા ચાહે પછી દલિત આંદોલન હોય ચાહે પછી સંવર્ણનું આંદોલન હોય રાજપૂતોનું આંદોલન હોય ખેડૂતોનું આંદોલન હોય એ પણ એને બરાબર એને અંકે કરવાનો પ્રયાસ કર્યો આ મુદ્દા કોંગ્રેસની તરફેણમાં કામ કરી ગયા તો બીજી તરફ ભાજપ માટે સાવ નિરાશ થવા જેવું એટલા માટે નથી કે રાજસ્થાનમાં એવું બનાય છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાય છે પરંતુ ગયા વર્ષની જો તુલના કરવામાં આવે તો ગયા વર્ષે ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું એકસો આસપાસ બેઠક મેળવી હતી અને કોંગ્રેસને બહુ જબરદસ્ત ફટકો પડ્યો હતો એટલો આ વખતે ફટકો નથી પડ્યો અલબત્ત વસુંધરા રાજે સિંધિયાના મંત્રીઓ ઘણા બધા હાર્યા છે એટલે એ એક છે કે કોંગ્રેસને જે હદે સફળતા મળવી જોઈએ બધા રાજ્યોમાં એ હદે સફળતા નથી મળી એટલે ભાજપ છે હવે પોતાની બાજી બગડેલી સુધારી શકે છે બિલકુલ આપનું શું કહેવું છે કિશન કે ભાજપ પોતાની બગડેલી બાજી હજુ પણ સુધારી શકે છે તે પ્રકારનો મોકો હાલ તો રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે શું કહેવું છે હજી પણ સાંજ સુધી ફાઇનલ ટ્રેલી ના થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું ઉચિત નહીં ગણાય પણ જોયો બહુ સરસ વાત કરી કે વી હેવ થ્રી ટર્મ્સ ઇન રાજસ્થાન વી હેવ સોરી વી હેવ ફર્સ્ટ ટર્મ ઇન રાજસ્થાન થ્રી ટર્મ્સ ઇન છત્તીસગઢ ત્રીજી ટર્ આ ચોથી ટર્મ અમારી થતી હતી મધ્યપ્રદેશમાં અને છતાં દેર ઇઝ નો એન્ટી ઇન્કમ્બન્સી આટલી બેઠક અને આટલા આટલા આંકડાઓ ઇટ્સ ઇટ અ ગુડ ફિગર્સ ભલે સત્તાના રાજકારણ ગમે તે રમાય પણ લોકો હજી પણ લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં હજી પણ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે બિલકુલ કિશનજી આપણે થોડા સમય માટે અટકાવીશું હાલ કોંગ્રેસમાંથી સંજય રાઉત પ્રતિક્રિયા આપી રહ્યા છે સાંભળીએ તેમનું શું કહેવું છે મેં ઉસે કોંગ્રેસ કી જીત નહીં માનતા હું મેં માનતા હું કે જનતા કા રોષ છે હમકો સોચના પડેગા કે ક્યુ હુઆ હે ખાસ કરકે एनडीए के जो हमारे सभी अलाइज थे वो भी हमें छोड़कर एक एक, एक एक चले जा रहे हैं शिवसेना भी इतनी खुश नहीं थी ना है आज भी जिस तरह से देश का कारोबार चल रहा था लेकिन हमें आत्मचिंतन की सिर्फ चिंतन की नहीं आत्मचिंतन की जरूरत है તો શિવસેના જે પહેલેથી જ આમ જોવા જઈએ તો સત્તામાં રહેતી હતી ભાજપ સાથે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે શિવસેના જે છે તે ભાજપથી નારાજ ચાલી રહી છે એનડીએથી નારાજ ચાલી રહી છે અને સંજય પ્રતિક્રિયા દર વખતે ઇલેક્શનના પરિણામો સમય આવી સ્વાભાવિક છે કે જે લગભગ પક્ષના વિરુદ્ધમાં જ હોય છે ત્યારે કિશનસિંહ આપણે વાત આગળ ધપાવીએ કે આપનું કેવું હતું કે જબ તક ઇન્સાન હારતા નહીં તબ તક જીતા હુવા રહેતા હૈક્ છે અને ક્યાંક કોંગ્રેસી કુપ્રચાર અને એનું સોફ્ટ હિન્દુત્વ આ બંને વસ્તુએ પેરેલ કામ કર્યું છે અને અમુક આઈ મીન અમુક યોજનાઓ અથવા સોરી અમુક નિર્ણયો કેન્દ્ર સરકારના એવા હતા જે ખરેખર ભારતીય જનતા પાર્ટીને સરકારને વડાપ્રધાનશ્રીને અને અમિતભાઈ બધાને ખબર હતી કે જનમત અને લોકમતમાં આ પગલાંઓ પ્રશંસનીય નહીં નીવડે પણ રાષ્ટ્રહિત માટે પગલાંઓ લેવા જરૂરી હતા જે ભારતીય જનતા પાર્ટીએ કર્યા ભારતીય જનતા પાર્ટી માટે સત્તા એ સેવાનું માધ્યમ છે એ રાખીને જ નિર્ણયો કર્યા અને હજી પણ આ રાજ્યોની પરિસ્થિતિ એન્ડ ઓફ ધ ડે શું થાય છે લેટ સી પણ આમાં નુકતેચીની જરૂર છે બંને પાર્ટીઓ માટે કે તમે જે તમે કહો છો એ કરો હિન્દુત્વને તમે દરકિનાર નહીં કરી શકો હિન્દુત્વ એ મેઇન એજન્ડા છે અને હિન્દુત્વનો મતલબ અગેન હું રિપીટ કરું છું